સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે અને રાહત દરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ ગરીબનું અનાજ ચાઉ કરી જાય છે થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે સસ્તા અનાજ કેન્દ્રના ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે આ કૌભાંડનો પર્દાફાશ પોરબંદર એલસીબીના જામબાજ પોલીસ કર્મી ઉદયભાઈ વરૂએ કર્યો છે આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણાના દેવાંગી હોટલ સામે આવેલા દેવાંગી વે બ્રિજ પાસે ટ્રક નંબર જી જે પચીસ યુ છત્રીસ એસીમાં અનાજનો જથ્થો ભરેલો હતો અને આ જથ્થો સસ્તા અનાજના કેન્દ્રનો હોવાની હકીકત એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરુને મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવતા આ ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખાના પ્લાસ્ટિકના ચારસો કટ્ટા કુલ વજન ચોવીસ ટન કિંમત રૂપિયા છ લાખ બોતેર હજારનો જથ્થો મળી આવ્યો હતો આ ચોખા અલગ અલગ શંકરભાઈ માવ દ્વારા માટે મંગા ઉર્ફે બાપુ ગોસ્વામી તથા અનિલ મંગા ગોસ્વામી પાસેથી અજય ઉર્ફે અજો મોહનભાઈ ચૌહાણ નાગાજણ લખમણ ઓડેદરા અને હિતેશ વાઢેર કમિશનથી મેળવી આ ચોખા ટ્રક નંબર જી જે પચીસ યુ છત્રીસ ના ડ્રાઈવર કિશોર ભરતભાઈ વડાલાને સોંપ્યો હતો તે આ જથ્થો ગાંધીધામના આશાપુરા ચોખા મિલના માલિકને પહોંચાડવાનો હતો આ તમામ આરોપીઓએ સાઠ ગાંઠ રચી અને સસ્તા અનાજ કેન્દ્રનો ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યું છે આ બનાવ ગત તારીખ ત્રણ એપ્રિલના રોજ પ્રકાશમાં આવ્યું આ ચોખા કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે